જામનગરના જામ જોધપુર પાસે સિસર ડાયવર્ઝન એટલે માથાનો દુખાવો, લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિડિયો થયા સોશિયલ મીડિયામાં વાયરલ. જામનગર જિલ્લાના જામ જોધપુર પાસેના સિસર ડાયવર્ઝન એટલે માથાનો દુખાવો. વાત કરવામાં આવે કે જામ જોધપુરથી પાનેલી જવું હોય કે પાનેલીથી જામ જોધપુર જવું હોય તો 1 થી 2 કલાક સમજી લેવું. આનું કારણ બધા જાણે જ છે ને એ છે સિસરનું ડાયવર્ઝન. સ્થાનિક લોકોને જણાવ્યા અનુસાર આ સમસ્યા ત્યારે જ ગંભીર લાગે જ્યારે આપણા કોઈ સ્નેહીને ઇમરજન્સી ઉપલેટા રાજકોટ દવાખાને લઈ જવાનો થાય તો શું તંત્રને આ ગંભીર સમસ્યાનો ખ્યાલ નહીં હોય? આ સમસ્યા ચાલે છે તો શું તંત્ર આ સમસ્યાનું સમાધાન ન કરી શકે? એક પુલ બનાવવામાં 2 વર્ષથી હજુ કામ ચાલુ છે. વરી આ પુલની બાજુમાં કામ ચલાવ ડાયવર્ઝનમાં લાખોનો ભ્રષ્ટાચાર થયો છતાં તંત્ર ચૂપ છે અને ઉપરથી ટ્રાફિકની એટલી સમસ્યા થાય છે કે 1.5 કિલોમીટરનો રસ્તો પસાર થવામાં 1.5 થી 1 કલાકનો સમય લાગે છે. જેટલા લોકો પસાર થાય છે એ બધાને ખબર છે કે આ કાચા ડાયવર્ઝનમાં સૌથી વધુ ટ્રાફિક વચ્ચે ખેતરની બાજુમાં આવેલા થોડા ટુકડામાં જ થાય છે. આ એટલા વિસ્તારનું સમાધાન થઈ જાય તો સમસ્યા દૂર થઈ જાય. પણ હવે જુઓ, આ એ રસ્તાની અવેજીમાં બીજા રસ્તા પર જો તંત્ર થોડી મહેનત કરે તો આ વન વે બની જાય, જેનાથી ભારે વાહનો પણ પસાર થઈ શકે અને ટ્રાફિકની સમસ્યા મહદઅંશે દૂર થઈ જાય. હજારો લોકોની કિંમતી સમય બચી શકે. લોકો તો જણાવ્યા રહ્યા છે કે આ દર્દ એમને જ મહેસૂસ થાય જ્યારે કોઈ દર્દીને ઇમરજન્સી દાખલ કરવાનો થાય ત્યારે. પણ 2 વર્ષથી તંત્રને આ સમસ્યા કેમ નહીં દેખાતી હોય? આમ તો પૂર્ણેશ મોદી સાહેબે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે બિસ્માર હાલતના રોડના ફોટા મોકલો એટલે દિવાળી પહેલાં રોડ બની જાય. તો આ રોડ પર પૂરતું ધ્યાન આપી લોકોની સમસ્યા દૂર કરવામાં આવે એવી લોક માંગણી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના. રચનાબેન નંદાણીયા, વોર્ડ નંબર 4, કોર્પોરેટર, જામનગર મહાનગરપાલિકા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. જૈનબ બેન આઈ ખફી, એડવોકેટ, કોર્પોરેટર, વોર્ડ નંબર 12, જામનગર, ઉપપ્રમુખ, દુઆ ફાઉન્ડેશન, લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ કન્વીનર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી. નમસ્કાર, હું સરવેજભાઈ રશીદભાઈ મહેમાન, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, જિલ્લા તેમજ તાલુકાની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષ
ના શુભેચ્છા પાઠું છું અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠું છું। समग्र गुजरात की जनता ने भारतीय जनता पार्टी ना कार्यकर्ता तरीके अने समग्र उमरगाम थी अंबाजी सुधी आदिवासी पट्टी में नवा वर्षना तमाम जनता ने शुभेच्छा पाठवू छू अने दीपावली ने पण शुभेच्छा पाठवू छू अने समग्र गुजरात की अंदर प्रगति थाय समग्र गुजरात की जनता शांतिमय अने सुखमय प्राप्त करे एवी परम कृपाळु परमात्मा ने प्रार्थना करू छू अने समग्र जे आखा गुजरात की जे जनता छे ए कोरोना महामारी में तीजी लहर ने अंदर जे लड़ाई लड़ी रिया छे ए महामारी में एमनो सामनो करवानो परम कृपालु परमात्मा एमने शक्ति अर्पे एवी शुभेच्छा साथे हूँ समग्र जनता ने दीपावली अने नवा वर्षना शुभकामना पाठवुं छुं। जसुभाई भील, गुजरात भाजप प्रदेश उपाध्यक्ष आदिवासी मोर्चो। नसवाड़ी तालुका ने जाहिर जनता भाईओ बहनों नवयुवान मित्रों बाल गोपाल में दिवाली तेमज नूतन वर्ष निमित्ते आप सौनु आरोग्य तेमज आवनार वर्ष सौनु शुभ निवड़े एवी तमाम भाइयों बहनों नवयुवान मित्रों ने शुभेच्छा पाठवु छु। જેસ્વાર રાજેશકુમાર બબલું જગતનારાયણ રહેવાસી કડુલી મોડી હું બધા આપણે આમ જનતાને એવું શુભેચ્છા પાઠવું છું કે નવું વર્ષ ને દિવાળીને નૂતન વર્ષ બધાને સારું નીવડે બધા આરામદાયી સુખદાયી રહે એવું હું શુભેચ્છા પાઠવું છું।